गीर गढ़ा ग्राम पंचायत में छेल्ला दोढ़ वर्ष थी ग्राम पंचायत की चूंटणी न योजाता विकास रुंधायो होवानी ग्रामजनों की फरियाद। ગીરગઢડા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતાં વહીવટદાર દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। સરપંચની મુદત પૂર્ણ થયાના અંદાજિત 1.5 વર્ષ વિતાવા છતાં આજ દિન સુધી ચૂંટણી પ્રક્રિયા યોજાઈ નથી, જેના કારણે ગીરગઢડા ગ્રામ પંચાયતમાં સરપંચ ન હોવાથી ઘણી વગરની ગ્રામ પંચાયત થઈ જતાં ગીરગઢડા ગામનો વિકાસ અટકી ગયો હોવાનું સ્થાનિક ગ્રામજનો જણાવી રહ્યા છે। ગીરગઢડા ગામને છેલ્લા 8 વર્ષથી તાલુકો જાહેર કરી દેવામાં આવ્યો છે। ગીરગઢડા ગ્રામ પંચાયતમાં સરપંચનો ચાર્જ કોઈ પાસે ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ વિકાસના કામોમાં અડચણ ઊભી થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે અને ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈને કોને કહેવું એ સૂજતું નથી। ગીરગઢડા ગ્રામ પંચાયતમાં તલાટી કમમંત્રી જ વહીવટદારનો ચાર્જ સંભાળે છે, જેની પાસે એક કરતાં વધુ ગ્રામ પંચાયતની જવાબદારી હોવાથી અરજદારોને ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર સમયસર હાજર નહીં મળતા હોવાથી જન્મ મરણ નોંધણી, વિદ્યાર્થીની રહીશ જાતિનો દાખલો સહિતના કામો કરાવવા માટે એક ગામથી બીજા ગામ લાંબુ થવું પડે છે અને ક્યારેક એક દિવસમાં પોતાની જરૂરિયાત મુજબના કામો પૂર્ણ નહીં થતાં બીજા દિવસે પણ ધક્કો ખાવો પડતો હોય છે, જેના કારણે સમય અને નાણાંનો દુર્વ્યય થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તેમજ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ આ વહીવટદાર પાસે અગાઉથી જ 5થી વધુ ગામનો ચાર્જ હોવાથી ગામને પૂરતો સમય પણ ફાળવી શકતા નથી, જેથી કામ અર્થે આવેલા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે અને વહીવટદાર અઠવાડિયામાં એક દિવસ જ ગ્રામ પંચાયત પર આવતા હોય છે, જેના કારણે ગામનો વિકાસ અને ગામના વહીવટીના કામો ક્યાંક ને ક્યાંક અટકી જવા પામ્યા છે। ત્યારે હવે ગીરગઢડા ધણી વગરનું ગામ બની જતાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। નાણાં પંચના કામ માટે આવેલી ગ્રાન્ટ મંજૂર થયેલા વિકાસના કામો અધૂરા પડ્યા છે, ત્યારે હવે ગ્રામજનોને પડતી મુશ્કેલીને લઈને કોને કહેવું અને કોના જોડે જવું એ ગ્રામજનોને સૂજતું નથી। ત્યારે હવે વહેલી તકે ગીરગઢડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે અને ગામમાં વિકાસના કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હુસેન ભાદરકા, ZSTV, ઉના।